जूनागढ़ जिला वंथली तालुका खरीद वेचाण संघ हमेशा पायानी जरूरियात जेवी के खातर दवाओ गुणवत्ता सभर मळी रहे ते हेतु थी वर्षो थी कार्यरत छे अने करकसर युक्त वहीवट थी आज जूनागढ़ जिला में वंथली तालुका संघ टोच नु स्थान धरावे छे। त्यारे आगामी 14 जुलाई ना रोज योजनार चूंटणी ने लईने आज रोज भारतीय जनता पार्टी प्रेरित पेनाले मामलतदार कचेरी खाते उम्मेदवारी पत्रों भर्या हता। વધુમાં ઉમેદવારી પત્રો ભરી દિનેશભાઈ કટારિયાએ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલોને બહુમતીથી વિજય થશે તેવો દાવો પણ કર્યો હતો અને વધુમાં ખેડૂતો માટે દવા ખાતરો બિયારણ વ્યાજબી ભાવે મળે અને ખેડૂતોને પ્રાઇવેટ બજારોમાં ન જવું પડે તે માટે સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ તાલુકા સંઘ પરથી જ મળી રહેશે તેવું આયોજન કરવાની ખાતરી પણ આપી હતી। દિનેશભાઈ કટારિયા મારું નામ છે। આજે વંથલી ખરીદ વેચાણ સંઘની જે ચૂંટણી જાહેર થઈ છે એના અનુસંધાને આજે અમારા સૌ આગેવાનો દ્વારા ખરીદ વેચાણ સંઘના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। એમાં અમારા જનસંઘથી જે ભારતીય જનતા પક્ષની સાથે જોડાયેલા છે એવા રવજીભાઈ સનિયારા હોય કે પછી સૌજીભાઈ ચાવડા જમનભાઈથી માંડીને તમામે તમામ આગેવાનોએ પણ ફોર્મ રજૂ કર્યા છે। મારું પણ ફોર્મ આ તકે રજૂ કરવામાં આવ્યું છે એટલે અમે સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો સાથે મળીને આજે એક પેનલના સ્વરૂપમાં ફોર્મ ભરવામાં આવ્યું છે। વંથલી ખરીદ વેચાણ સંઘ વર્ષોથી ખેડૂતો માટે ખાતર બિયારણ દવા માટે ખેડૂતોના રાહત દરે જ્યારે વિતરણ કરતો હોય ત્યારે આ સંઘ જૂનાગઢ જિલ્લામાં જ્યારે પ્રખ્યાત છે અને જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાનો સંઘ સદ્ધર અને સક્ષમ છે ત્યારે આ સાથે મળીને આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પક્ષનો વિજય થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। સરકારની જે વિવિધ યોજનાઓ રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય એનું જે એક ધ્યેય રહ્યો છે કે ખેડૂતોનો વિકાસ ખેડૂતોની આવક બમણી કરવી એના માટે અમારો સંઘ જે વર્ષોથી કામ કરી રહ્યો છે માત્ર ને માત્ર પોતાનું કોઈ હિત નહીં પણ ખેડૂતોના હિત માટે જ્યારે આ સંઘ કામ કરી રહ્યો છે ત્યારે સૌ અમારા પેનલના સાથી મિત્રોને પણ આ તકે ખૂબ અભિનંદન આપું છું એડવાન્સ અભિનંદન આપું છું કે અમારી પેનલનો વિજય થઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભારતીય જનતા પક્ષના દરેકે દરેક કાર્યકર્તાઓ સૂટન આવશે એવી અમને ખેડૂત પેનલમાં અને ખેડૂતો પર વિશ્વાસ છે। હાર્દિક વાણિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ વંથલી।